નવસારી અને વિજલપુર પાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારતના બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો સાથે દરેક બેંકના મેનેજરો પોતાની બેંકના બેનર્સ તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારતના બેનર્સ ખાતે રેલીમાં જોડાયા હતા. બંને પાલિકા દ્વારા 5,000-5,000થી વધુની કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ નવસારી પાલિકાએ 65 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી 28,500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિજલપુર અને નવસારી નગરપાલિકા દ્વારા પણ પ્લાસ્ટિક મુક્ત નવસારીની દિશામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. નવસારી પાલિકા દ્વારા આગામી 2 ઓક્ટોબરે 8:30 વાગે ગાંધીજીની પ્રતિમાને પુષ્પવંદના કરી ફુવારાથી ટાવરથી નવગરપાલિકા કચેરી સુધીની એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. વિજલપુર પાલિકા દ્વારા શારદા મંદિર સ્કૂલથી એરુ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં શહેરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ, બેંકના પ્રતિનિધિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, નગરસેવકોએ વિજલપુર અને નવસારી શહેરમાં કાપડની 5,000-5,000થી વધુ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ લોકોને પ્લાસ્ટિકના બદલે કાપડની અથવા કાગળની થેલીઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે વિજલપુર અને નવસારી શહેરમાં 4 લાખ જેટલી કાપડ અને કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવશે અને સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવાશે. આ રેલીઓમાં શાળાના બાળકો સાથે દરેક બેંકના મેનેજરો પોતાની બેંકના બેનર્સ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારતના બેનર્સ સાથે રેલીમાં જોડાયા હતા. નવસારી નગરપાલિકા દ્વારા પણ નવસારીના ટાવર રોડથી મોટા બજાર સુધી દુકાનોમાં આકસ્મિક રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચતા દુકાનદારો અને વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં કુલ્લે 65 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું હતું. સાથે જ પાલિકા દ્વારા 28,500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે અમારી શાળામાં રેલીનું આયોજન થયું છે. તેનો મુખ્ય હેતુ સ્વચ્છતાનો છે. પ્લાસ્ટિક હટાવો, ભારત બચાવો, જનસેવા એ જ પ્રભુ સેવા ના નામથી 3500 પુનરુત્થાન જેવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દીપક વસાવાનો રિપોર્ટ, નવસારી.